સૌથી પહેલાં તો વધાવું છું હું આવા એક સરસ ઉપક્રમને કે દર્શકોત્સવના નામે એક ગુજરાતી ભાષાની નવ એવી સરસ કૃતિઓ નવ એવા સરસ પુસ્તકો આજે આસ્વાદની સરાણે ચડ્યા છે અને લોકોને લોકો સુધી એમના રસ કેન્દ્રો પહોંચે એવો એક સરસ અહીંયા એક પ્રકલ્પ રચાયો છે એટલે આ પ્રકલ્પની પછી તે કામ કરનારા તમામ એવા લોકોનો આભાર માનું છું એવી આ ચેતનાનો આભાર માનું છું કે જેમના કારણે દર્શકના આવા સરસ પુસ્તકો ફરી એકવાર પ્રકાશમાં આવશે ફરી એકવાર નવા નવા નવોદિત વાચકો પણ એમને હાથમાં લેશે અને એક એમને પણ પ્રેરણા મળશે તો મારે આજે વાત કરવી છે દર્શકના એક નાટકની પરિત્રાણ નામ સાંભળીએ શીર્ષક સાંભળીએ એટલે તરત જ આ એક જ શબ્દ પૂરતો છે આપણને છેક મહાભારતના સમય સુધી દોરી જવા માટે મહાભારત અને રામાયણ હવે એવું કહેવાની મને લાગે છે જરૂર નથી કે એ કોઈ હિન્દુ ધર્મના કે સનાતન ધર્મના ધાર્મિક પુસ્તકો રહ્યા છે કારણ કે આપણી સભ્યતાના આ એવા એક પ્રાચીન રત્નો છે આ એક એવા હીરા છે કે જેની અંદર સહસ્ત્રાધિક એવા પહેલ પડ્યા છે કે જેના એકે એક પાસામાં સંસ્કૃતિ જુદી જુદી સંસ્કૃતિઓના આપણને દર્શન થશે માત્ર રામાયણ વિશે જ વાત કરીએ તો આજનો જે નકશો છે ભારતનો એ સિવાય એને અતિક્રમીને ભૂગોળને અતિક્રમીને વિશ્વભરમાં રામાયણના જે પ્રતિબિંબો રામાયણની જે અગણિત પા એ એની ટેક્સ્ટ આપણને ઉપલબ્ધ છે એ હવે બની જાય છે ભારતીય સંસ્કૃતિનું એક એક એવો એક દસ્તાવેજ કે જેનો પરિહાર હવે આપણે માત્ર એક ધાર્મિક કૃતિ તરીકે એને ગણાવીને નહીં કરી શકીએ રામાયણ અને મહાભારત એવા આપણા આપણા આપણી સભ્યતાના એવા પુસ્તકો છે અને જ્યારે જ્યારે આ પૌરાણિક કથાઓ અને હવે નવોદિત અને એ પછીના સમયના જ્યારે લેખ વ્યાસ પછીના એ જ્યારે જ્યારે પોતાની કલમે એમને ચડાવ્યા છે ત્યારે દર્શનના ફિલોસોફીના એટલા બધા પરિમાણો એટલા બધા નવા નવા આકાશો ઉઘડતા ચાલ્યા છે વધારે ભૂમિકા મારે મહાભારત અને રામાયણ વિશે નથી કરવી પણ હળવેકરી અને પરિત્રાણ પર આવું કે જેનું નામ જ દર્શક છે એમની કૃતિમાં દર્શન ન હોય તો જ નવાય અને દર્શક તો પાછા ઇતિહાસવિદ પણ ખરા અને ઇતિહાસ એટલે આપણે માત્ર તવારીખો માત્ર આ આ સમયે આ સાલવારીમાં આ ઘટનાઓ થઈ ગઈ એટલો સ્થૂળ અર્થ શા માટે કરો ઇતિહાસ આમ જુઓ ને તો એ આ પૃથ્વીની આત્મકથાઓ છે જુદા જુદા અંગોની આત્મકથાઓ છે જો એને આપણે પ્રમાણભૂત ગણીએ અને એ રીતે આપણે ઇતિહાસને જો પ્રમાણીએ તો દર્શકને આવા વિશ્વભરના ઇતિહાસનો જે અનુભવ હતો એના પરિપાક રૂપે દર્શકને વિશ્વભરના દર્શનનો પણ લાભ મળ્યો વિશ્વભરના દાર્શનિકોની વિચારધારાનો પણ લાભ મળ્યો હશે અને પરિણામે એમની કૃતિ આટલી બધી ફિલોસોફીની દ્રષ્ટિએ સમૃદ્ધ બની શકી હશે પરિત્રાણ પણ એક આવું જ નાટક છે ભલે આપણે એમ કહીએ કે નવું શું એમાં મહાભારતની જ કથાઓને દર્શક ગુજરાતીમાં પોતાને હાથ વગી છે એવી બોલીમાં અમુક પ્રસંગો એમણે લખી આપ્યા આમાં નવું શું નવું જો તમે એ દ્રષ્ટિથી શોધવા બેસો તો ઘણું બધું છે અને મારે થોડાક ઇંગીતો આજે એના પ્રત્યે જ કરવા છે ત્રિયંકી આ નાટક છે દરેકમાં બે ચાર બે ચાર પ્રવેશો છે એ આ તો ખાલી એક ટેકનિકલ વાત થઈ પણ દર્શકે શું કહેવું છે અનેકવાર કહેવાઈ ગયેલી આ વાર્તાને દર્શકે કઈ રીતે અલગ રીતે મૂકી છે એ જરા મારે આપણી સુધી એક વાત મૂકવી છે નાટકની રીતે જુઓ તખ્તાની રીતે જુઓ એ સમયની દર્શક જ્યારે આ નાટક લખતા હતા એ સમયની રંગભૂમિને ધ્યાનમાં રાખીને જુઓ તો વ્યવહારુ દ્રષ્ટિએ આ નાટક થોડું એવું લાગે કે આ આને થોડુંક હજી વધારે સમાર્જિત કર્યું હોત તો સારું હતું પણ એનો પરિહાર કરીને માત્ર આપણે વાચકની દ્રષ્ટિથી જો આજે નાટકનું મૂલ્યાંકન કરીએ તો આ નાટક એ આપણી નાટ્ય પરંપરા ગુજરાતી નાટ્ય પરંપરાનું એક અવિસ્મરણીય ચરણ ગણી શકાય એવું છે મને ગમતી સૌથી વધુ જો આ નાટકની કોઈ એક બાબત હોય અને હું આકર્ષાયો હોઉં તો છે આ નાટકમાં એમણે સદ અસદનો સંઘર્ષ તો મૂક્યો છે પણ એના માટે એણે જે બે ચહેરાઓ સામે સામે મૂક્યા છે એ દુર્યોધન કે યુધિષ્ઠિર નથી એ શકુની અને કૃષ્ણ છે અને એમ કહીએ કે આ બે અલગ અલગ વિચારધારાને એણે મૂકી છે શકુનીને એમણે આપણે પરંપરાગત જે રીતે શકુનીને એક લુચ્ચો લંપટ જેવી ટીવી સિરિયલોમાં એને અપંગ દર્શાવવામાં આવ્યો કાણી આંખવાળો દર્શાવવામાં આવ્યો ક્યાંક તો અને એ રીતે એક એક વિકલાંગ શારીરિક વિકલાંગતાને એની માનસિક વિકલાંગતા સાથે જોડવાના પ્રયત્નો થયા દર્શક આનાથી એકદમ અલિપ્ત રહ્યા છે દર્શકે જે શકુની મૂક્યો છે એ એકદમ વિચક્ષણ બુદ્ધિવાળો મૂક્યો છે એકદમ રાજનીતિનો થી સભર જેનું માનસ છે એવો એક બુદ્ધિજીવી શકુની મૂક્યો છે અને દર્શકે પ્રતિનિધિ મૂક્યો છે આપણા બહુ એક જાણીતો ઉત્ક્રાંતિવાદ છે કે જે સૌથી વધુ સશક્ત છે એ જ આ ધરતી ધરતી ઉપર સર્વાઈવ કરી શકશે ટકી શકશે આ વિધાનનો પુરસ્કર્તા શકુની હોય એવા એક પ્રતિનિધિ તરીકે આ નાટકમાં શકુની આવે છે બળના પ્રતિનિધિ તરીકે શકુની આવે છે શકુની માને છે કે બળથી બધું જ સિદ્ધ કરી શકાય છે એટલે એક એક રીતે જુઓ તો આપણે ત્યાં બહુ એક જાણીતો સંઘર્ષ લક્ષ્મી અને સરસ્વતીનો તો હોય છે કે જ્યાં પૈસા છે ત્યાં કદાચ સરસ્વતી નથી ટકતી અને જ્યાં સરસ્વતી છે ત્યાં લક્ષ્મી આવવાથી કતરાતી હોય છે આ આ બહુ જાણીતો તો બહુ જૂનો એક સંઘર્ષ છે પરંતુ એક દર્શકે અહીંયા જે સંઘર્ષ મૂક્યો છે એ મહાકાલીનો અને સરસ્વતીનો મૂક્યો છે કે શક્તિનો અને વિદ્યાનો મૂક્યો છે શક્ત સદ અને અસદ તો ખરો પણ જે બળવાન છે એની સામે બુદ્ધિનું કંઈ ચાલતું નથી આ પ્રેમાનંદના આખ્યાનોમાં પણ આ આપણને જોવા મળે કુંવરબાઈનું મામેરુંમાં પણ કુંવરબાઈ નરસિંહ મહેતાને પિતાને ઠપકો આપે છે ને ત્યારે કહે છે કે ગરીબને નવ કોઈ ગણે નવ રાખે ઊભો આંગણે ગરીબ જ્યારે બુદ્ધિશાળી હોય તો એ ઘેલામાં ખપી જાય છે એ એ છે એનામાં તો બહુ બુદ્ધિ છે એ તો ભણી ભણીને ગાંડો થઈ ગયો છે એવું ગણવામાં આવે છે આવું પ્રેમાનંદ કહી ચૂક્યા છે આની પહેલાં ત્યારે બળવાન છે જે ખુરશી પર છે જે સત્તા પર છે એનામાં જરાય બુદ્ધિનો છાંટો ન હોય તેમ છતાં એ કહે એ જ બ્રહ્મ વાક્ય હોય એવું કાંઈ આજનું જ સત્ય નથી આ ચિરંતન અને આ પુરાતન સત્ય છે શકુની આ વાદનો પુરસ્કર્તા બની અને આ નાટકમાં આવે છે અને કૃષ્ણ છે એ એના કરતાં એકદમ વિપરીત મહાભારતકારે તો ભલે કહ્યું કે યતો કૃષ્ણ તતો ધર્મ અને યતો ધર્મ તતો જય જ્યાં ધર્મ છે ત્યાં જાય છે અને કૃષ્ણને એક પ્રતિનિધિ તરીકે મૂક્યો મહાભારત ક્યારે કે કૃષ્ણ કહે છે એ જ ધર્મ છે આ બહુ વિવાદ ચર્ચાસ્પદ આ આના પર ખૂબ ચર્ચા થઈ શકે એવું વિધાન છે આ પણ તેમ છતાં આપણે એમ ચાલીએ કે કૃષ્ણને ધર્મના પક્ષના એક પ્રતિનિધિ તરીકે મૂક્યો દર્શકે અને સામે શકુનીને મૂક્યો છે અને આ બંને વિચારધારાનો સંઘર્ષ છે નાટકની વ્યાખ્યા કરતાં અમે શિક્ષકો ભણાવતા હોઈએ કે સંઘર્ષ નહીં તો નાટક નહીં જે નાટકમાં સંઘર્ષ નથી એ નાટક નબળું છે એવું અમે ભણાવતા હોઈએ ત્યારે કહેવાનું મન થાય કે અહીંયા તો મહાભારતના બહુ જાણીતા બહુ ઘણી બધી વાર અનેક રીતે અલગ અલગ રીતે કહેવાયેલા પ્રસંગો છે દર્શકે આમાં શું નવાઈ કરી તો નવાઈ આ કરી કે એણે એકદમ બે વિરોધી વિચારધારાઓના સંઘર્ષને મૂક્યો છે અહીંયા હસ્તિનાપુરની ગાદીનો સંઘર્ષ કેન્દ્રમાં નથી અહીંયા બે વિચારધારાનો સંઘર્ષ કેન્દ્રમાં છે શકુનીને અહીંયા એવું કશું મળનાર ન હતું આમ જુઓ તો શકુની રાજાનો તો બનવાનો જો કુરુક્ષેત્રનું યુદ્ધ કૌરવો જીતે તો પણ તેમ છતાં તે પોતાના એક સિદ્ધાંતને લઈ અને સતત આ પક્ષને પ્રેરતો રહ્યો હતો દર્શકને અભિપ્રેત આ છે વિદુર પણ આ નાટકનું બહુ જ એક મહત્વનું પાત્ર છે એક એવા સાત્વિક પાત્ર તરીકે વિદુરને મૂક્યા છે અને આપણે કુરુક્ષેત્ર વાંચી છે દર્શકની નવલકથા આપણે દીપ નિર્વાણ વાંચી છે દર્શકની એક બહુ જ યશોદા નવલકથા તો આપણે જાણીએ છીએ કે દર્શકના લખાણમાં દર્શકની કલમમાં જાણે અજાણે એને પોતાને પ્રિય એવો એ એમને એમના વિદ્યાલયોનો પરિવેશ આવી જાય છે પરિત્રાણ નાટકમાં પણ વિદુર છે એ ગૌશાળા સાથે બતાવવામાં આવ્યા છે એટલે તમે જાણે અજાણે જો જાણતા હો દર્શકના થોડાક વ્યક્તિ તરીકે પરિચયમાં હો તો તમે તમારા સ્મરણમાં લોકભારતી સણોસણાના ચિત્રો આવી જ જાય તો એ ગૌશાળા સાથેના મંત્રોચ્ચાર સવારની અને સાયમ પ્રાર્થનાઓના દ્રશ્યો એ બધા જ વિદુરની હવેલી અને વિદુરની હવેલીના વાડાઓમાં આ બધા દ્રશ્યો ભજવાયા છે એટલે જુઓ કે સ્થળ પસંદગી પણ દર્શકની બહુ વિલક્ષણ છે દિગ્દર્શકો ધંધે લાગી જાય એ વાત જુદી છે કે એક પછી એક એકદમ એક એક સ્વભાવથી બીજા સ્વભાવ એકદમ મોટા મોટા ફેરફારો મંચ સ્થાપત્યમાં કરવા પડે કેમ કે તરત જ થોડીવારમાં ગંગાનો કિનારો આવી જાય થોડી વારમાં તો પુષ્પ મંડપોવાળી વિથિકાઓ લોબીઓમાં છે તે વાતો કરતાં કરતાં બે પાત્રો ચાલતા ચાલતા જતા હોય મંચ ઉપર આ વસ્તુ શક્ય થોડીક અઘરી છે થોડી વાર મંત્રણાખંડ હોય એ કોન્ફરન્સ બતાવવામાં આવે કુરુક્ષ આવી રીતે હસ્તિનાપુરનો તો આ બધા જ ફેરફારો મંચ ઉપર થોડા કરવા અઘરા પડે આજના સમયમાં એ આપણે ચાલો ટેકનિકલી થોડુંક એને એવી રીતે રીચ બનાવીએ તો થઈ શકે એ વાત સાથે હું સહમજ છું પણ નાટકની જે મર્યાદા છે નાટકની સિદ્ધિ પણ એ જ છે એમાં જો સિનેમા અને એમાં જો આપણે આજના ઉપકરણો લાવશું તો નાટકનું જે સૌંદર્યની સાદગીનું છે એ ધીરે ધીરે નષ્ટ થતું કદાચ આપણને અનુભવાય તો દર્શકવે આમાં અમુક દ્રશ્યો જે એવા લખ્યા છે ખાસ તો હસ્તિનાપુરની સભામાં કૃષ્ણએ જ્યારે વિરાટ સ્વરૂપ પ્રગટ કર્યું તો મારે એ એની રંગસૂચિઓ જે છે એમાં એ આજે એટલા માટે નથી જવું કે એને દિગ્દર્શક છે મારે કહેવાનું મારે કહેવાનું અહીંયા તાત્પર્ય છે ને એ છે કે જ્યારે કોઈ લેખક ખાસ તો નાટ્ય લેખક એવું એક પડકારજનક દ્રશ્ય મૂકે શ્રીધાણીના નાટકોમાં આવા બહુ દ્રશ્યો છે કે માથું ભમી જાય કે આ વસ્તુ કરવી જ કેવી રીતે કે એમાં દરિયો પણ હોય એમાં દરિયાનો કિનારો પણ હોય એમાં દીવાદાંડી પણ હોય દીવાદાંડી ઉપર ચડીને દ્રશ્યો ભજવવાના હોય એવા ઘણા બધા તમને મંચ પર અસંભવ લાગે એવા દ્રશ્યો હોય રાયનો પર્વતને પણ યાદ કરી શકાય કે વહેતા નદીના વહેતા પ્રવાહમાં દીવાઓ તરી તરીને આવતા હોય આ બધું જ મંચ ઉપર તો મને એમ થાય કે છૂટી જઈએ આપણે કહીને કે લેખક તરીકે આ અસફળ છે નાટ્ય લેખક તરીકે આ અસફળ છે એમણે મંચની મર્યાદાનો ખ્યાલ રાખ્યો નહીં એમ કહી અને હું નાપાસ કરી શકું સહેલાઈથી પણ હવે મને અહીંયા એક સવાલ એવો થાય છે કે કદાચ અહીં એક અવકાશ પણ રચાયો છે સર્જનાત્મકતાનો કે દરિયો તો ખરો તો એ ખરેખર મંચ ઉપર તો દરિયો લાવવાનો નથી ગંગાનો કિનારો પરિત્રાણ નાટકમાં છે તો મંચ ઉપર દિગ્દર્શક ગંગાનો કિનારો કઈ રીતે ચરિતાર્થ કરશે એ એમની સર્જનાત્મકતાની કસોટી છે અને આવું કંઈક કરશે તો જ એક એક સર્જનાત્મક એક એક ક્યારેય ન થયું હોય એવું અપૂર્વ દ્રશ્ય મંચ ઉપર પણ કદાચ સર્જાઈ શકે એટલે મહાકવિ ભાસને આપણે એમ કહેતા હોઈએ છીએ કે બહુ જ બુદ્ધિજીવી અને બહુ જ કહેવાય કે ચતુર એવા નાટ્યકાર છે કે જે માત્ર શરૂઆતમાં જ એવું કંઈ છૂટી જતા હોય કે નાંદ્યાઅંતે નાંદીના અંતે સૂત્રધાર પ્રવેશતી તો નાંદી એટલે શું નાંદી કઈ કરવાની કઈ કયા નાટક પૂર્વે કેવી નાંદી હોવી જોઈએ આવું એ કંઈ કહેતા નથી દરેક નાટકના સ્વભાવ અનુસાર નાંદી પણ અલગ અલગ હોઈ શકે એટલે જુઓ કે એક રીતે નાટક નાટ્યકાર આટલું લખીને ભાગી ગયો એણે તો માત્ર એક જ વાક્ય લખ્યું પણ દિગ્દર્શક પાસે એક અવકાશ છોડતો ગયો કે એણે હવે શું કરવું છે નહીંતર બધું જ લેખક કશ કહી દેશે બધું જ કહી દેશે બધું જ કહી દેશે કે સૂર્યનું એક કિરણ નાયકાની એક લટ ઉપર રમતું હતું ત્યાં સુધી સૂક્ષ્મમાં જઈ અને લેખક કહી દેશે તો દિગ્દર્શકે માત્ર એને ફોલો કરવાનો જ રહેશે એ એનો અનુયાયી બની જશે એની એના માટે પોતા માટે કોઈ જગ્યા નહીં રહે પોતાની કોઈ ક્રિએટિવિટી પોતાની કોઈ સર્જનાત્મકતાને પ્રગટ કરવાની તો મને લાગે છે કે દર્શકને હવે મારે આ રીતે જોવા જોઈએ કે એમણે એવા એવા દ્રશ્યો જે આ લેખ્યા છે એને મંચની સર્જનાત્મકતા સાથે દિગ્દર્શકે પોતે કેવી રીતે રચી લેવા અને પોતાનું એક અલગ વ્યાકરણ મંચ ઉપર કેવી રીતે રચવું એના માટે એક જગ્યા માની લઈએ કે છોડી છે દરેક પ્રવેશ માટે એમણે જે જુદા જુદા છે પ્રવેશો એ પણ અલગ અલગ સભર છે પાત્રોની સંખ્યા ખૂબ વિપુલ છે આમાં ઈયતાની દ્રષ્ટિએ પરિત્રણ નાટકમાં ઘણા બધા પાત્રો છે એટલે સ્વાભાવિક રીતે જ માની લઈએ કે મહાભારત છે તો કાંઈ બે ત્રણ એવા જ પાત્રોને લઈ અને કેમ કે એમણે પરિત્રાણ આપણે જાણીએ તો એ તરત શ્લોકમાં જતા રહીએ પરિત્રાણ એ સાધુના વિનાશાય છે દુષ્કૃતા સાધુજનોનો હું પરિત્રાણ એટલે કે સંરક્ષણ કરવા માટે હું આવીશ એવું જે કૃષ્ણનું વચન છે ભગવદ્ ગીતાનું એ એ એને કેન્દ્રમાં રાખીને પરિત્રાણ એટલે સંરક્ષણના અર્થમાં આ એક આખા નાટકને મૂક્યું છે એટલે આપણે હવે સમજી લઈએ કે પ્રકરણ કયું છે આ નાટકનું મહાભારતનું કયું પ્રકરણ કયો સમયખંડ એણે પસંદ કર્યો છે એ સ્વાભાવિક રીતે જ ઉઘડી જાય છે અને યુદ્ધનો જો પ્રસંગ છે યુદ્ધ પૂર્વેનો પ્રસંગ છે વિષ્ટિનો અને એ પહેલાં જે શીતયુદ્ધ ચાલતું હતું પાંડવો અને કૌરવોના પક્ષે તો સ્વાભાવિક છે કે એમાં ખૂબ બધા પાત્રો આવવાના છે એટલે એક રીતે જુઓ તો આ નાટકને ભજવવું એ રીતે થોડુંક મોંઘું છે કેમ કે ખૂબ બધા પાત્રોને મંચ ઉપર આ રીતે લાવવાના છે પણ હું એને ફરી એકવાર કહું કે એ પણ આ નાટકની એક સિદ્ધિ છે કે એક જ પાત્ર બે પાત્ર કે ત્રણ પાત્રને લઈને જ આ નાટક છે એ સતત એ પાત્રો જ બોલ્યા કરે અને એ વાચાળ રીતે આ નાટક ખાલી ભજવાય એના કરતાં ઘણા પાત્રોના પ્રવેશ અને એના નિર્ગમનથી આ નાટક થોડું બહુરંગી અને બહુ પરિમાણીય પણ બની શકવાની એક ક્ષમતા છે ના એટલે રઘુવીરભાઈએ તો કહ્યું છે એમના લેખમાં કે આ નાટક એમાં એમણે જે આલેખનો કર્યા છે અને એમણે જે ઈચ્છા વ્યક્ત કરી છે દ્રશ્યો આ રીતે ભજવાય એવી આ કહેતી વખતે જ મને યાદ આવ્યું કે જશવંત ઠાકર અને માર્કંડ ભટ્ટ આપણા ગુજરાતી તખતાના બહુ જ માનવંતા નામો એમણે આ નાટકને પસંદ કરેલું અને શતાધિક આના શો પણ થયેલા ઘણા બધા આના પ્રયોગો થયેલા અને આપણે જો એમ કહીએ કે આ નાટકમાં આટલી બધી મર્યાદાઓ છે મર્યાદાઓ છે તો કદાચ આટલા બધા પ્રબુદ્ધ કહેવાય અને આટલા એ વખતેના તખ્તાને જે લીડ કરતા હતા જે દોરી જતા હતા એવા દિગ્દર્શકોએ આ નાટકને હાથમાં લીધું હતું એટલું જ નહીં પણ એમણે ખૂબ સુંદર રીતે નિભાવ્યું પણ હતું એટલે એમની મંચ આ નાટકની મંચન ક્ષમતા ઉપર એવો પ્રશ્નાર્થ કઈ કરી શકાય એવું નથી આ નાટકને અસફળ જાહેર કરી શકાય એવું નથી હા આ નાટકને મંચ ઉપર લાવતા કાગળ ઉપરથી મંચ ઉપર એટલે કે માત્ર થિયરીમાંથી અને પ્રેક્ટિકલ વ્યવહારમાં લાવતા આપણે થોડુંક એનું વ્યાકરણ બદલવું પડે છે પણ અહીંયા એક લેખમાં રણછોડ પરીખે રણછોડભાઈ પરીખે પણ રસિકલાલ પરીખે પણ નોંધ્યું છે રઘુવીરભાઈએ પણ નોંધ્યું છે કે દર્શક એવો આગ્રહ રાખતા કે અક્ષરશ નાટક ભજવાય બને ત્યાં સુધી એની ટેક્સ્ટમાં એના પાઠમાં કંઈ ફેરફાર ન થાય આવું કહેવા પાછળ દર્શકને કદાચ એવું અભિપ્રેત હતું કે જો દિગ્દર્શક પોતાની રીતે દ્રશ્યાવલીમાં દ્રશ્યોના ક્રમમાં ફેરફાર કરે તો કદાચ લેખકને જે અભિપ્રેત છે એ જીવન દર્શન થોડુંક અળપાય થોડુંક એ એ ક્ષતિગ્રસ્ત બને એવું એના મનમાં કદાચ છે બીજી એક આ નાટકની મહત્ત્વની એક બાબત પ્રત્યે ધ્યાન દોરું તો આ નાટકની દ્રશ્યાવલીઓ વિશે વાત કરું આ નાટકમાં અમુક અમુક દ્રશ્યો એટલા સરસ બન્યા છે અને થોડા તો અપૂર્વ બન્યા છે એક દ્રશ્ય તરફ મને કહેવાનું મન થાય એક નમૂના રૂપે માત્ર એક દ્રશ્યની જ વાત કરું તો મહાભારતનું યુદ્ધ શરૂ થઈ ચૂક્યું છે અને રાત્રે જે યુદ્ધ વિરામ હોય એ દરમિયાન કૃષ્ણ અને અર્જુન પોતાના જે કોઈ મૃત છે અ અર્ધમૃત છે એવા બધા સાથીઓની શોધમાં રણભૂમિ પર ઘૂમી રહ્યા છે અને એવા સમયે શકુની પોતાના રથમાં એકદમ મૂઢ અને દિગમૂઢ બનેલો આ આટલી મોટી વિભીષિકાથી થોડોક સ્તબ્ધ બનેલો મળે છે અને એ બંને વચ્ચે કૃષ્ણ અને શકુની વચ્ચેનો જે સંવાદ છે એ દૃશ્ય કદાચ મને બીજે ક્યાંય વાંચવા નથી મળ્યો આ નાટકમાં વાંચવા મળ્યો છે આપણને બહુ આભિજાત્ય આપણી જો રુચિ હોય તો થોડોક આઘાત પણ લાગે કે શકુની એને દ્રાક્ષનો દારૂ મધ્ય પણ ઓફર કરે અને કૃષ્ણ અને શકુની બંને એ પિતા પિતા આ આખા યુદ્ધના પરિપા આ આખા યુદ્ધના પરિણામો વિશે ચર્ચા કરે બંને કે હું આ વિચારતો તો હતો એ સાચું હતું કે કેમ કૃષ્ણ કહે છે તું આ વિચારતો હતો એની પાછળ કારણ આ હતું અને બંને પોતે શું ધારતા હતા કઈ પોતાની કઈ રણનીતિ હતી યુદ્ધમાં પોતે કઈ રીતે અપેક્ષા રાખીને બેઠા હતા અને યુદ્ધ કઈ દિશામાં જઈ રહ્યું છે આ આખું એક ડિસ્કશન એક આ આખી એક ચર્ચા બંને વચ્ચે અને બહુ સ્વસ્થ રીતે એ બંનેમાં ક્યાંય એવા કોઈ વ્યંગ નથી થતા કટાક્ષ નથી થતાં એકબીજાના દુશ્મનો છે એવી એવી કટુતાથી વાત ક્યાંય થતી નથી અને જાણે બે સરહૃદય મિત્રો પિતા પિતા બંને એકબીજાની વિચારધારાઓ કઈ રીતે સફળ રહી અને ક્યાં પોતે થાપ ખાધી એ બંને આ રીતે શકુની અને કૃષ્ણ રણભૂમિમાં મૃતદેહોની વચ્ચે આવી ચર્ચા કરતા જોવા મળે છે તો કદાચ આ દર્શક કરી શકે દર્શકે આ વાત કેમ કે મેં કહ્યું ને કે ઇતિહાસના આટલા નજીકના સંપર્કમાં એ રહ્યા છે નાનામાં નાની જીવનશૈલીથી એ પરિચિત હોય તો એમણે કૃષ્ણ અને શકુનીને એક આવી રીતે ભેગા કર્યા છે મૃતદેહોની વચ્ચે રાત્રિના સમયે યુદ્ધભૂમિમાં અને એકદમ નિર્ભ્રાંત કહેવાય આટલા બધા મૃત્યુઓ એક સાથે જોયેલા છે અને માત્ર એક દ્રાક્ષનો આ સૌ પિતા પિતા બંને પોતે શું વિચારતા હતા અને સ્થિતિ ક્યાં જઈ રહી છે શકુની આ વાતનો સ્વીકાર કરે છે મેં અગાઉ કહ્યું એમ કે એ માનતો હતો કે બળ છે એનાથી બધું જ સિદ્ધ કરી શકાય બળ છે એનાથી બધું જ મેળવી શકાય બુદ્ધિ પણ બળ આગળ પાણી ભરે છે મને નાટ અત્યારે એક નાટક યાદ આવે છે ગિરીશ કર્નાડનું હૈવદન એમાં પણ આ જ વાત છે કે બે નાયકો અને એની બે નાયકોની પસંદગીમાં વારંવાર હિંચકા ખાતી એ નાયિકા કે બળવાન પતિ હોવો જોઈએ પ્રેમી હોવો જોઈએ કે બુદ્ધિવાન પ્રેમી કે પતિ હોવો જોઈએ તો આ વાત છે એ સતત આ રીતે માત્ર એ કાંઈ પદ્મિની એ નાટકની જે નાયિકા છે એની જ આ વિડંબના નથી શકુની અને કૃષ્ણ જે વાત કરી રહ્યા છે કે માત્ર બળથી એ બધું બળ એક જ વસ્તુ પાસે પરાસ્ત થઈ જાય છે અને એ છે સમય એ છે નિયતિ અને જે કોઈના હાથમાં નથી અૈન ખત્રીની વાર્તા પણ મને ગેલો યાદ આવે ધાડ કે જેનો નાયક છે જે એમ જ કે બળ ખપે બળ પ્રાણજીવનને એમ કહેતો હોય બીજું કંઈ જ ન ખપે બળથી જ ટકી શકાય છે સતત બળવાન રહેતા રહેવું ને જીવતા રહેવું પણ એ પોતે પક્ષઘાતનો જ્યારે ભોગ બને અને જે બળ પર એ આટલો અહંકાર કરતો હોય એ ક્ષણ વારમાં એમનાથી એ એ આખો એ એમનાથી દૂર ફેંકાઈ જાય છે અને કેવી સ્થિતિમાં આવી પડે એ જ વાત દર્શક અહીંયા બહુ જુદી રીતે મૂકે છે કે નિયતિ છે એ કોઈના હાથમાં નથી બળ છે એ એના સામે બહુ સરળતાથી પરાસ્ત થઈ જાય છે તો આ એક નાટ આ એક દ્રશ્ય છે એ મારે નમૂના રૂપ મૂકવું હતું આવા તો બહુ સરસ દ્રશ્યો છે ગાંધારી અને કુંતીના સંવાદો છે એ પણ બહુ સરસ મૂક્યા છે દર્શકનો એક નાટ્યકાર તરીકે મને ગમતો એક ગુણ એ પણ છે કે એ અધ્યાહાર બહુ ઉપયોગમાં લે છે એમના સંવાદના વાક્યો છે એ આખે આખા પૂરા નથી થતા એ અધૂરા છોડી દે છે અને આવી રીતે અધૂરા છોડેલા વાક્યો પણ આપણી પાસે તો પૂરા થઈને જ આવે છે એટલે એ એ જ્યારે કુંતી દુર્યોધન માટે કહેતી હોય એને આશીર્વદન પાઠવતી હોય ત્યારે આપણને સમજાય કે એ યુધિષ્ઠિરની માતા છે એ પોતે ભૂલતી નથી એ પોતે ભૂલવા માગતી નથી પણ દર્શક મુખર બનીને આખે આખું વાક્ય પૂરું કરતા નથી ઘણી જગ્યાએ એમણે આ રીતે અધ્યાહાર છોડ્યા છે અને એ અધ્યાહાર માત્ર એમણે વાચક માટે નથી છોડ્યા એ એમણે પ્રેક્ષાગારમાં બેઠેલા ઓડિયન્સ માટે પણ પ્રેક્ષકો માટે પણ છોડ્યા છે કે એમની એમને પણ થોડાક બે પગથિયાં ઉપર લાવીએ બધું જ કહી દઈએ અને પછી પરિચય મળે કે અચ્છા કુંતી આવું વિચારતી હતી કે ગાંધારી આવું વિચારતી હતી એના બદલે અફસોસના ભાગરૂપે ગ્લાનીના ભાગરૂપે શકુની અમુક વાક્યોને અધૂરા છોડે છે ગાંધારી અમુક વાક્યોને અધુરા છોડે છે તો આ પણ મને એક બહુ ગમતી એવી એમના સંવાદોની નાટ્યાત્મકતા છે કે અધૂરા વાક્યથી પણ એટલે કંઈ ન કહેવું એ પણ કંઈક કીધું જ કહેવાય ને એ એવું કદાચ દર્શકને અભિપ્રેત છે અહીંયા અને એટલા માટે એના સંવાદો પણ બહુ ટૂંકા છે આમ તો રઘુવીરભાઈએ નોંધ્યું છે કે એક જે પ્રશિષ્ટ જે શૈલી પૌરાણિક નાટકની હોવી જોઈએ એક ગરિમાપૂર્ણ સંવાદો એક અલંકૃત ભાષા હોવી જોઈએ એ નથી પણ મને લાગે છે કે દર્શકને કદાચ એવું કંઈક અભિપ્રેત હતું જ નહીં એમણે બહુ જ રૂઢ બોલચાલની સાદી ભાષા સાદી બોલીને જ પ્રયોજી છે ક્યાંક ક્યાંક તો બોલચાલના તળપદા શબ્દ પ્રયોગો પણ લુલા લંગડા જેવો પણ શબ્દ એણે પ્રયોજ છે કોઈકના મોડે તો એ પણ આવી ગયા પણ એ ભાષામાં પડ્યા નથી મને લાગે છે એમને અભિપ્રેત છે કે સરળ સાદી ભાષાથી પણ એમણે જે એક બહુ જ કિંમતી એવું એક દર્શન પોતે જે કહેવું તો આ નાટકના માધ્યમથી હું જ્યારે સ્વરૂપની વાત કરું છું નાટકની અને અગાઉ કહ્યું એમ કે સંઘર્ષ ન હોય તો એ નાટક નબળું ગણાય તો અહીંયા એવું બિલકુલ નથી સંઘર્ષ અહીંયા બરાબર શરણ પર ચડ્યો છે સંઘર્ષને બરાબર વળ આપ્યો છે અને આપણે જો એનો આલેખ બનાવો ને તો પણ ખ્યાલ આવે કે શીત યુદ્ધ વખતેનું જે માનસિક તાણ હતું એ પણ દર્શક રચી શક્યા એ પછી વિષ્ટિના દ્રશ્યો છે કૃષ્ણ આવે અને હસીનાપુરમાં એ વખતે પણ સંઘર્ષ રચી શક્યા અને એ પછી યુદ્ધના દ્રશ્યો પણ એમણે આપ્યા અને યુદ્ધ પછીનો વિષાદ પણ આપ્યો પણ લેખકને અહીંયા ખાસ નાટ્યકારને કહેવું હતું એણે આ આખું વર્તુળ પૂરું કરવું હતું શાંતિમાં રસમાં એટલે છેક રૌદ્ર સુધી પણ ગયા અદ્ભુત રસના પણ દ્રશ્યો એમણે આપ્યા એમણે આ બધા એકદમ કુંતી પાસે વિષાદપૂર્ણ વાક્યો પણ બોલાવરાવ્યા પણ અંતે આખી વાત આ આખું નાટક શાંત રસમાં વિરામ પામે એવું એમને અભિપ્રાય થતું એટલા માટે એણે વચ્ચે સમયનો આપણી સિરિયલો કરે છે ને એવો બ્રેક દર્શકો તો આ બહુ પહેલાં કરી ચૂક્યા કે એમણે પંદર વરસ ઠેકાડી દીધી આખી કથાને અને પછી કે યુદ્ધ જીત્યા છતાં પણ પાંડવો અનુભવ કરે છે કે આપણે જીત્યા નથી આપણે જે હાર્યા છીએ એ ક્યારેય એની ખોટ ભરપાઈ થઈ શકે એવી નથી આ વિષાદ એમના હૃદયમાંથી નીકળતો જ નથી અને જ્યારે કુંતી ગાંધારી અને ધૃતરાષ્ટ્ર વન પ્રત્યે ગમન કરે છે અને હવે આ બધું જ રાજપાટ છોડી અને વનમાં જાય છે એ દૃશ્ય પણ અંતે તો શાંત રસ તરફ આ નાટકને દોરી જાય છે મને ઉમાશંકરના જે પદ્ય નાટકો છે એ યાદ એ આવી ગયું કે અને દર્શકે બરાબર એ ક્રમ અહીં જાળવ્યો છે કે કુંતી કુંતીનો ખભો ખભા પર હાથ રાખીને ગાંધારી ચાલતી હોય અને ગાંધારીના ખભા પર ધૃતરાષ્ટ્ર ચાલ્યો જતો હોય તો એ દ્રશ્યને ઉમાશંકરે તો કેટલી કાવ્યાત્મકતાથી મૂક્યું હતું કે જે રીતે સંધ્યાની પાછળ રાત્રિ અને રાત્રિની પાછળ અંધકાર આવતો હોય એમ ત્રણેય ચાલ્યા જતા હતા તો દર્શકે પણ આ જ રીતે આ આ દ્રશ્યને એટલું સરસ રીતે કે બધું જ ધીરે ધીરે છૂટી રહ્યું છે એક પછી એક આભૂષણ ઉતારવામાં આવતા હોય એક પછી એક રેશમી રાજસી વસ્ત્રો ઉતારવામાં આવતા હોય અને ધીમે 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 આ આખા રજસ ગુણને જાણે કે ઉતારવામાં આવતો હોય નાટકમાંથી પણ અને છેલ્લે સાત્વિકતા તરફ આખું નાટક ગતિ કરતું હોય એવું અંતે આ નાટક મૂક્યું છે અને આ ત્રણેય પાત્રોએ જ્યારે આ ઘર છોડ્યું રાજમહેલ છોડ્યો ત્યારે આપણી પાસે એક બહુ સરસ એવો પણ એક સંદેશ દર્શકે મૂક્યો કુંતીના મુખ્યા મૂક્યું છે કે આપણે કહીએ કે જો સુખ આ બધી અંતે આ બધી લડાઈ છે એની માટે હતી હસ્તિનાપુરના રાજ માટે આ રાજમહેલો માટે આ મહાલયો માટે આ શહેર માટે વનમાં ન રહેવું અને અહીંયા અહીંયા રાજનગરીમાં નગરીમાં રહેવું એના માટે ના તો કહે છે કે કુંતી કહે છે કે કુંતી અને કૃષ્ણના એક દૃશ્યમાં છે આખી વાત કે વનમાં જો કુંતી દુઃખી હતી તો કોઈ કહી શકશે કે રાજમહેલમાં રહેલી ગાંધારી સુખી હતી એટલે આ બધી ભૌતિક સુવિધાઓ છે દર્શકને અભિપ્રેત આ છે આ નાટકમાં એમણે મહાભારતની કથાઓ જે આપણે અનેકવાર સાંભળી ચૂક્યા છીએ એ કહેવા માટે દર્શક નથી આવ્યા કદાચ એમને અભિપ્રેત આ હતું કે આ બધી સુખ સુવિધાઓ છે એ તમને સુખ આપશે જ કે કેમ એની કોઈ ગેરંટી નથી મહેલોમાં રહેનારાઓ સુખી હોય છે એવી કોઈ ખાતરી આપી શકતું નથી અને વનમાં રહેનારા દુઃખી હતા એવું પણ કોઈ કહી શકશે નહીં એટલા માટે થઈ અને એક આવું બહુ વ્યાપક કહેવાય એવું દર્શન હવે આપણે શોધવા એટલે આ તો એવું છે કે હું જેવડો ખોબો લઈને જઈશ એવું મને આ કૃતિ પાસેથી મળશે હું માત્ર અંજલિ લઈને જઈશ તો મને આ કૃતિ પાસેથી એટલું મળશે એટલે દર્શકનું આ નાટક ખરેખર બહુ જ વાંચવા માટે તો ખરું જ પણ ભજવવા મળે તો એ પણ એક બહુ સદ્ભાગ્ય છે અલબત્ત મેં કહ્યું એમ કે ભજવનારે પસંદ કરનારે પછી પોતાનું વ્યાકરણ પોતાની રીતે રચવું પડે મંચ ઉપર પોતે પોતાની રીતે જ પ્રયુક્તિઓ રચવી પડે પણ હું ભલામણ કરું કે દર્શકને જે અભિપ્રેત છે એ દર્શનને છોડીને જો આ નાટક જાય તો કદાચ એની જે આટલી સુંદરતા છે એક કૃતિ તરીકે સાહિત્ય કૃતિ તરીકેની સુંદરતા છે એ એને એક ક્ષતિગ્રસ્તગ્રસ્ત બને એ થોડીક ખંડિત થાય તો એ રીતે આ નાટક આપણી નાટ્ય પરંપરાનું અમૂલ્ય નાટક છે આજે હવે જ્યારે ફરી એકવાર એવો સમય આવી રહ્યો છે કે સાહિત્યિક નાટકો કે જે હવે આ વ્યવસાયી રંગભૂમિથી માત્ર હસાવનારા સ્થૂળ હાસ્યથી ગલગલિયા કરાવનારા નાટકોથી અલગ છે એક આખી ગંગા એની તો એ નાટકો પણ આજે હવે મંચ ઉપર સાકાર થઈ રહ્યા છે તો હું ગુજરાતના મારા સમકાલીન એ બધા જ નાટ્યકાર નાટ્યકારોને વિનંતી કરું કે આ એક નાટક જે થોડુંક ઓછા અજવાસમાં પડ્યું છે એને ફરી પાછું આપણે કદાચ પ્રકાશમાં લઈએ નવજીવનને આ એક બહુ સરસ ઉપક્રમ રચ્યો છે કે આ નાટક આ નવ પુસ્તકો છપાયા છે એમાં એક પરિત્રાણ નાટક પર છે એમની સાથે એમના આસ્વાદ લેખો પણ આ પુસ્તકમાં મૂક્યા છે જે બહુ જ ઉપયોગી છે આ નાટકના હાર્દ સુધી પહોંચવા માટે એમણે કેળી દોરી આપી છે તો નાટકની ભજવણી કરતાં પૂર્વે હું તો ભલામણ કરું કે નાટકના અભિનેતાઓને સમગ્ર જે આપણું નાટ્યવૃંદ હોય એની પાસે આ લેખો પણ આપણે વાંચી સંભળાવવા જોઈએ તો આપણે એના આત્મા સુધી કદાચ પહોંચી શકીએ એટલે બહુ સ્તુત્ય કહેવાય એવું એક આ કામ છે નવજીવને કર્યું છે એના માટે હું એમને સાધુવાદ પાઠવું છું એક આમ આ પુસ્તકોનો જે આસ્વાદનો એક ઉપક્રમ રચાયો છે એની પાછળ જે કોઈની મહેનત છે એ તમામ ગુણીજનોને હું મારા ધન્યવાદ પાઠવું છું અને મારી વાતને અહીંયા પૂરી કરું છું ધન્યવાદ